રાપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડાએ ક્રાઇમ કોન્ફરન્સ યોજી. વાગડ વિસ્તારના રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 4 દિવસ સુધી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું, જેમાં જુદા જુદા ગામોની મુલાકાત કરવામાં આવી અને લોકસંવાદ યોજાયા, જેમાં ફતેહગઢ ગામે ગામલોકો સાથે સંવાદ કર્યો હતો, જેમાં લોકોએ ભૂકંપ દરમિયાન ધ્વસ્ત થઈ ગયેલ આઉટપોસ્ટનું મકાન બનાવવા માટે માગણી કરી હતી, જે 2001માં ભૂકંપગ્રસ્તમાં નિસ્તનાબૂદ થયું હતું. તે રાપર પોલીસ મથકમાં સ્ટાફ વધારવા માટેની માગણી પણ કરવામાં આવી હતી. લોકસંવાદ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવી, પીએસઆઈ ડીજી પ્રજાપતિ, રીડર પીએસઆઈ VS ઝા, અંબાવીભાઈ વાવિયા, વસરામ ચૌધરી, દશરથ મહારાજ, મનોહરભાઈ ખીમજીભાઈ ફોફલ, કાનાભાઈ આહિર, ભુવાભા સોઢા, કમલેશ ચાવડા, મુકેશ ઠાકોર, મહેશ પટેલ, મધાભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર પોલીસ મથકે સિનિયર સિટીઝન અને બુઝુર્ગ લોકો સાથે પણ સંવાદ યોજાયો હતો, જેમાં સરકારની યોજનાઓ તથા કોઈપણ પ્રકારની તકલીફ પડે તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. પુત્ર કે પુત્રવધુને કોઈ તકલીફ આપતા હોય તો પોલીસ તેમની સામે વડીલો અને બુઝુર્ગોની અરજીના આધારે પગલાં લઈ ન્યાય અપાવશે. સિનિયર સિટીઝન અને પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ડૉક્ટર શીતલબેન ગઢવી આરોગ્ય કર્મચારીઓએ સેવા આપી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડાએ લોદરાણી કુંડા થઈ આઝાદી પહેલાંના માર્ગ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા 0 પોઈન્ટ ખાતે BSF અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે સુરક્ષા સેતુ અન્વયે બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા, બાલાસર PSI DL ખાચર, ખીમજીભાઈ ફોફલ, BSF આસિસ્ટન્ટ કમાન્ડર અનુજકુમાર, આસિસ્ટન્ટ કમાન્ડર ચંદ્રરામ, ઇન્સ્પેક્ટર સુધાકર તિવારી, KS દલાલ, DB થાપા, ઘનશ્યામસિંહ ગુરખા, હરપાલસિંહ રાણા, અમરસિંહ મોરી, જોઈતાભાઈ રાઠોડ, રાજેશસિંહ જાદવ, દશરથભાઈ ચૌધરી, રજનીભાઈ જયપાલ સિંહ રાણા, ભાવેશગીરી ગૌસ્વામી વગેરે જોડાયા હતા. પાકિસ્તાનની સરહદ નજીક આવેલા 200 મીટર દૂર ફેન્સિંગ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થા અંગે પોલીસ અને BSFની સંયુક્ત કામગીરી અંગે ચર્ચા કરી હતી, તેમજ BSFના કેમ્પની જવાનો સાથે ગોષ્ઠી તથા કેન્ટીન અને અન્ય તમામ કામગીરી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. રણ વિસ્તારમાં ગરમ પવનો અને લૂ વચ્ચે BSFના જવાનો ફરજ બજાવી રહ્યા છે, તે માટે SPએ ધન્યવાદ આપ્યા હતા અને આગામી દિવસોમાં વધુ એક બેઠક યોજવાની ખાતરી આપી હતી. 12 કલાકથી વધુ સમય સુધી સરહદી વિસ્તારોમાં SPએ નિરીક્ષણ કર્યું હતું. રાપર પોલીસ મથકે વહેલી સવારે પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓનો પોલીસ દરબાર તથા રાપર પોલીસના રેકોર્ડની ચકાસણી હાથ ધરાઈ હતી. પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકો, જેમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર તાલુકાના તમામ પોલીસ મથકના PI, PSI, LCB, SOG, સાયબર ક્રાઇમ, ફ્લો સ્ક્વોડ, મરીન પોલીસ સહિતના 60થી વધુ પોલીસ જવાનોની ક્રાઇમ કોન્ફરન્સ મામલતદાર કચેરી ખાતે આવેલા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે બોલાવવામાં આવી હતી, જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને રોકડ ઇનામ તથા પ્રશંસનીય કામગીરી અંગે સન્માનપત્રો પણ એનાયત કરાયા હતા. રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં તમામ પોલીસ અધિકારીઓને કોમ્બિંગ કરવાની સૂચના આપતા 40 જેટલા વાહનો દ્વારા રાપર પોલીસ મથક હેઠળના તમામ ગામોમાં દારૂ, જુગાર, ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ છાકટા બનીને ચલાવતા વાહન ચાલકો સામે પગલાં લેવામાં પણ આવ્યા હતા. વાગડ વિસ્તારના રાપર પોલીસ મથકના ઇતિહાસમાં રાપરમાં પ્રથમ ક્રાઇમ કોન્ફરન્સ તથા પોલીસ કોમ્બિંગ જોવા મળેલ, જેથી લોકો અચંબામાં પડી ગયા હતા અને પોલીસની કામગીરીને વખાણી હતી. કોમ્બિંગ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા 57 લિસ્ટેડ બુટલેગરોની ચકાસણી, 40 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા, 50 હિસ્ટ્રી સીટરને તપાસવામાં આવેલા. આમ વાગડ વિસ્તારના રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પોલીસ તંત્રએ કામગીરી કરી હતી. ઉપરાંત રાપરના દિવ્યાંગનાઓની હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી. સંચાલકોને પૂછપરછ કરી વધુ માહિતી પણ મેળવવામાં આવી હતી. પોલીસ તંત્રનો સાથ સહકાર મળશે અને મળતો રહેશે એવી ખાતરી પણ અપાઈ હતી.
રાપર પોલીસ મથક ઉપરાંત રાપર સીપીઆઈ કચેરીનું પણ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. સમગ્ર ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ મુખ્યમથકના નાયબ પોલીસ અધિક્ષક રાજગોર, અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા, પ્રોહિબિશન ડીવાયએસપી પી જે રેણુકા, એલસીબી પીઆઈ એમ એમ જાડેજા, એસઓજી પીઆઈ સુખવિંદરસિંહ ગડ્ડુ, સાયબર પીઆઈ વડા ભચાઉ પીઆઈ એ બી પટેલ, રાપર સીપીઆઈ જે બી બુબડિયા, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવી, અંજાર પીઆઈ સિસોદિયા, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ ડી ચૌધરી, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ સીટી દેસાઈ, અંજાર સીપીઆઈ એસ જી ખાંભલા, કંડલા પીઆઈ એચ કે હુબલ, લાકડિયા પીઆઈ આર આર વસાવા, ગાગોદર પીએસઆઈ ડી આર ગઢવી, દુધઈ પીએસઆઈ રાણા, આદિપુર પીએસઆઈ ચુડાસમા, આડેસર પીએસઆઈ રાવલ, બાલાસર પીએસઆઈ ડી એલ ખાચર, રીડર પીએસઆઈ વી એસ ઝા સહિત તમામ મહત્વની બ્રાન્ચના પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આમ વાગડ વિસ્તારના રાપર પોલીસ મથકમાં પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં પ્રથમ વખત 4 દિવસ સુધી પોલીસ વડાની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન અને ક્રાઇમ કોન્ફરન્સ, લોકો સાથે સંવાદ, પોલીસ કર્મચારીઓનું સન્માન અને સરહદમાં સુરક્ષા એજન્સીઓ વચ્ચેની મહત્વની બેઠકની કામગીરી અંગે બેઠક યોજાઈ હતી 4 દિવસ સુધી. રાપર પોલીસ સ્ટેશન ખાતે રાપર પોલીસ સ્ટેશનનું અને સીપીઆઈ રાપરનું કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે અમે અહીંયા આવીએ છીએ. જે ઇન્સ્પેક્શનના ભાગરૂપે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે, પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે અમે લોકો અને આમ જનતા સાથે એક સંવાદ સેતુ નિર્માણ થાય એના માટે અમે આ વિસ્તારની પોલીસ સાથે અમે રાવ ઓપીની મુલાકાત લીધી, તેના ગ્રામજનો સાથે મુલાકાત કરી, એના પ્રશ્નોની ચર્ચા કરી, એના સાથે એના પછી અમે ફતેહગઢ ઓપીમાં ગ્રામજનો સાથે ચર્ચા કરી, એના પ્રશ્નોની ચર્ચા કરી. રાપર ખાતે અહીંયાના વેપારી વર્ગ, નગરજનો, અલગ અલગ સમાજના લોકો સાથે અમે અહીંયાના પ્રશ્નોની, કાયદે વ્યવસ્થાની ચર્ચા કરી. સાથે સાથ અમે અહીંયા ખેલદીલીની ભાવના સાથે લોકોમાં અને પોલીસ વચ્ચે એક સંવાદ સેતુ થાય, નિર્માણ થાય એના માટે અહીંની જનતા અને પોલીસનું એક વોલીબોલ ટુર્નામેન્ટ રાખ્યું, જેના કારણે અહીંયાના લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે એ અમારા પ્રયાસ રહ્યા. સાથે સાથે અમે લોકો સિનિયર સિટીઝન સાથે મુલાકાત કરી, એની તકલીફો, એમના જે એમને અત્યારે સમસ્યાઓ પડી રહી છે એના બાબત વિશે ચર્ચા કરી, એના મેડિકલ કેમ્પ બાબતે અમે લોકો ખાસ રસ રાખીને એ લોકોનું મેડિકલ ચેકઅપ અમે અહીંયા રાખ્યો, સાથે સાથે પોલીસનું મેડિકલ ચેકઅપ અમે લોકો અહીંયા રાખ્યું. એના ભાગરૂપે અમે બીએસએફ સાથે, કેમ કે આ બોર્ડરનો વિસ્તાર છે, બીએસએફના સાથે સંકલનમાં રહીને અમે યુપીની મુલાકાત લીધી. ત્યાં એમના પ્રશ્નો પોલીસ સાથે સંકલન સાથે કેવી રહી શકે છે એના દરેક મુદ્દા ઉપર અમે ચર્ચા કરી છીએ. બોર્ડર વિલેજમાં ઉગ્રાણીની અમે વિઝિટ કરી, ત્યાંના ગ્રામજનોને અમુક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી કાયદા વ્યવસ્થા બાબતે. સાથે સાથે આ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી રહીને અમે લોકો અહીંયા અમારી જે જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ હોય છે એ રાખી હતી, દરેક મુદ્દાઓની ચર્ચા અહીંયા કરી. રાપરમાં એક આખી પૂર્વ કચ્છ પોલીસની અહીંયા અમે દરેક વિસ્તારોમાં એક કાઉન્ટિંગ રાખી હતી, જેમાં અમે બુટલેગર્સ, સીસી શૂટર, એનસીઆર અને ટ્રાફિક બાબતે એક ડ્રાઈવ રાખી હતી, જેના ભાગરૂપે આજે સવાર અહીંયા કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા શાંતિ જાળવી રહે એના માટે દરેક સૂચનાઓ અમે અમારા પોલીસ વિભાગને ધ્યાન દેવા જેવું છે કે કંઈ બને એમ છે. તો તમે લોકો પણ અમારો આ જે રોલ તમે નિભાવશો સમાજના એક નાગરિક તરીકે, તો આપણે આ ગામમાં સુખ અને શાંતિ સ્થાપી શકીશું. તો આપ સૌ આટલી ગરમીમાં મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત રહ્યા છો, તો એ બદલ આપ સૌ દરેક સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.